કડોદરા નગરપાલિકાના ભવન સામેના સરદાર કોમ્પ્લેક્સમાં એક ફૂટ જેટલું ગટરના પાણીનો ભરાવો થતા ગ્રાહકોની સાથે વેપારીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કડોદરા ચોરસ્તા પાસે બની રહેલા અંડરપાસની કામગીરીમાં નગરની ગટર વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે અને વરસાદી તેમજ ગટરના પાણીનો નિકાલ નહીં થતા ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો છે. કડોદરા નગરપાલિકાની કચેરી સામેના સરદાર કોમ્પ્લેક્સમાં ગટરના પાણીનો ભરાવો થતા ગ્રાહકો અને દુકાનદારો પરેશાન થઈ ઉઠ્યા છે અને ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. મારું નામ રાકેશભાઈ હીરાલાલ પ્રજાપતિ છે. શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે 3 દિવસથી પાછળની સોસાયટીના સરદાર સોસાયટીના ગટરના પાણીના પાઇપ પાણી બધું અમારા કોમ્પ્લેક્સમાં આવે છે, તેનો નિકાલ થતો નથી. રોડનું કામ ઘણા સમયથી ચાલે છે પણ ગટર લાઇનનું કામકાજ હજુ બી આગળ વધ્યું નથી ને ગટર લાઇનના કામકાજ નહીં હોવાના કારણે બધું પાણી સરદાર કોમ્પ્લેક્સમાં બંને બાજુ 3-3 રોમાં ભરાઈને ઘણી ગંદકી ફેલાવે છે અને 3 દિવસથી વરસાદ બિલકુલ નથી. 3 દિવસથી વરસાદ નથી તો પણ ગટર લાઇનનું પાણીનો હજુ કામ નિકાલ થયો નથી, એના કારણે રોગચાળો ફેલાવાની દહેશત છે. નગરપાલિકામાં જાણ કરી તો પણ ત્યાંથી કોઈ હજુ માણસ સાફ સફાઈ કરવા માટે હજુ બંદોબસ્ત પૂરેપૂરો થયો નથી ને એટલી બધી ગંદકી છે કે દુકાન ખોલવી પણ મુશ્કેલી છે. શું કરીએ, વેપારી લોકોનું અંદરનું આત્મા મનોમન ઠંડ થાય એવું છે. અત્યારે સિઝન પણ છે, કોરોનાને બી અત્યારે હાલાકી અમે ભોગવી રહેલા છે એ તેમાં બી ધંધાના ઘણા તકલીફ છે ને તેમાં પાછું આ તકલીફ વધારે ભોગવી રહ્યા છે. ઘરાકી બિલકુલ નથી, ઘરાકી બિલકુલ નથી આવતી કારણ કે આવવા જવાનો રસ્તો જ નથી રહ્યો. કારણ કે જે આવવા જવાનો રસ્તો છે તેમાં નરી ગંદકી આખી ફેલાઈ ગયેલી છે ને ગટરનું પાણી એટલું વાસ મારે છે જેની કોઈ હદ નથી. ડેન્ગ્યુ મેલેરિયા ફેલાવાની પૂરેપૂરી દહેશત છે. 3 દિવસથી સદંતર પૂરનું પાણી ભરેલું છે ને ફૂલ ભરેલું તમે જોઈ શકો છો. ધન્યવાદ.